everyone. Good morning, Jai Mataji, Jesse Krishna, and welcome back to our new blog. So, kem cho bata? I hope tamne bata majama jaso. Naak matar ko aave chhe tiyan. Naak bandhe jai chhe. Ane jo puja kam kare chhe. Thodi ane uthoi nahi ku. Ane mare aji bato kam baki chhe. Sada na uthiya to ek kachra potan bato. To pehla cha banai ho kem ke vada mai vache. Tractor haku a rotavator chalavanu chhe. ખેડવાનું તો મેળે ન આવ્યું, કેમ કે એ ભાઈ ખેડવા આવવાના હતા, એનું હાથી તૂટી ગયું છે, તો ખેડવાનું તો મેળે ન આવ્યું, એટલે ખાલી રોટાવેટર હલાવી પારા કરીને પછી વાવી દઈ, કેમ કે ભાદરવા મહિનામાં આપણે ખેડાવવાનું હતું, એની બદલે થઈ ગયો આસો મહિનો, ભાદરવો આખો પૂરો થઈ ગયો, તો ખેડાવવાનો વારો ન આવ્યો, એટલે હવે મમ્મી કે ખાલી રોટાવેટર હકાવીને પારા કરીને વાવી દે રીંગણી. અને મેં અત્યારમાં ચા બનાવી નાખ્યો છે, 9:30 થયા પણ હજી બધું કામ બાકી છે, કેમ કે વિયાનને સ્કૂલે મોકલી તે જ 8:30 થઈ જાય, તો એવું બધું છે. તો ચાલો આપણે વાડામાં જઈએ, રોટાવેટર આવ્યું છે. તો ગાઈસ જો અહીંથી જારી ખોલી નાખી છે, એટલે અહીંથી ટ્રેક્ટર આવ્યું, અને જો રોટાવેટર હાલવા માંડ્યું છે. પૂજાએ બધું કામ મૂકીને આવી જોવા. રીંગણી એવડી મોટી થઈ ગઈ કે મમ્મી વાકડીઓ ગુવા ઉતારે. હા ઓલું ઠંડુ નથી બહુ, વાકડીઓ ગુવા. ચા પીવાનો બ્રેક પડ્યો. રીંગણી મારા જેવડી થઈ ગઈ છે. ચા પીવાનો બ્રેક પડ્યો. તમે કાઈપા કાઈપા નારિયેળી ના થળિયા હતા તો ખાલી ફરતી પર મુરિયા રહ્યા નહી, બાકી અંદર પોલું છે એમાં, ખાલી ફરતી પર ફળિયા કાપી નાખી ને જમણ નીકળી જાય. કેવો મસ્તી નો પૂજા હું ભીણવા બેઠી, પાછી દવાર વીણવા બેઠી
સ્પીકર કહેવાય, સ્પીકર સ્પીકર શું કરો છો તમે ભાઈ? શું કરો છો? કામ કરો છો? અને અહીંયા શું કરો છો તમે ભાઈ? લાઈન કાઢે છે. પાણી ધોરિયામાં પહોંચાડવા માટે લાઈન ફિટિંગ કરી છે. અને પૂજા પારા ચડાવે. વ્યુ તડકાનો વહી જાય તમાર છાય દાદા બેઠા અહીંયા. હાલ ચા વહી જાય તો ગાઈસ. જો મસ્ત પારા થઈ ગયા, રોટાવેટરે હળી ગયું અને પારા થઈ ગયા બધે મસ્ત. હવે પાણી પાઈને પછી રીંગણી સોંપી દેવાની છે. તો ગાઈસ અમે જમીન બધા ફ્રી થઈને આવી ગયા. વાડામાં 2:15 વાગી ગયા અને વાડામાં આવી ગયા કામ કરવા. થોડું ઘણું કામ બાકી છે, રોટાવેટર ને પારા ને બધું થઈ ગયું. અને હવે વાવવાનું ને પાણી પાવાનું છે. પહેલાં પાણી ચા હાલતું કરી દે, પહેલાં પાણી હાલતું કરી દે એટલે ક્યાંય ઊંચા નીચું હોય કે પાણી ન જાય એવું હોય તો ખોદીને થોડુંક પાછું હરખું કરવા થાય. અને ભાવેશભાઈ કરે છે બધી લાઈનનું ફિટિંગ, કેમ કે ધોરિયા સુધી લાઈન પહોંચાડવી પડશે દારના પાણીની. એટલે ટાંકો ભરીને એ પાઇપમાં પાણી જાય ને સીધું ધોરિયામાં જાય, એટલે એ બધું કરે છે અત્યારે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. શું થઈ ગયું? આ પલટી ખાઈ જાતે હમણાં ટ્રોલી. હા આ ટ્રેક્ટર પલટી ખાઈ જાતે. હમ એવો હમણાં પલટી ખાઈ.
હમણાં પડત લો શ્રી અહીંયા પાણી પવાઈ ગયા છે. ચાર કિયારા જુઓ, આ કિયારો થોડો બાકી છે. પાઇપ ઠેટાઈથી અહીંયા લાંબો કર્યો. વચ્ચે બીજો ધોરિયો કર્યો, બે ધોરિયા કર્યા અડધા અડધા, એટલે પાણી પૂરું પડી જાય. નકર અહીંથી સીધું પાણી જવા દે, છેડે સુધી તો પહોંચે નહીં અને વારે લાગી જાય. એટલે બે કરી નાખ્યા છે ધોરિયા, વચ્ચેથી એક કરી નાખ્યો ને એક અહીંયા કરી નાખ્યો, એટલે વચ્ચેથી કર્યો. એનું પાણી ઓલી સાઈડ વહ્યું જાય તો મસ્ત થઈ ગયું. હવે રીંગણી વાવવાની રહી. આજ તો સવારના બધા કામ કરે છે, ભાવેશભાઈ પપ્પા અને મમ્મીની. સવારમાં રોટાવેટર આવ્યું હતું પારા કરવા આવ્યા, પછી આ બધું હમું કરીને પાછું પારો ચડાવીને એવું બધું કર્યું ને, પારા કર્યા, ધોરિયા કર્યા અને પાણી પાય છે. હવે ટાંકા ભરવા પડે, બે ત્રણ ટાંકા ભરી ત્યારે એક ક્યારો પવાય તો બપોરના પાણી પાય છે. અને હવે બધું હમું કરીને પાણી ક્યાંય રોકાય છે કે નહીં જોવે છે ભાવેશભાઈ. એટલે રોકાતું હોય તો અહીંયા થોડીક કા ધૂળ નાખવાની હોય તો નાખી દે, અને થોડીક ખોદવાની હોય તો ખોદી નાખે, એટલે પાણી જાય છે કે નહીં છે ક્યારા સુધી એટલે જોઈ લઈએ એવું બધું છે. અને ભાઈ ઉઠીને આવ્યા સીધા અહીંયા વાડામાં, કેમકે અમે બધા વાડામાં હતા એટલે વિયાનને નાખી ભાઈ વાડામાં આવ્યા સીધા. ને ખાય છે ભાઈ વેફર ને ચવાણું ને એવું બધું, ભૂખ લાગી છે એટલે. તો ચાલો હવે, આજ તો સવારના કામમાં બધા બિઝી હતા અને ઘરે તો આજ કાંઈ છે નહીં કામ, કેમકે બપોર પછી તો ફ્રી હોય, કંઈ કામ ન હોય વધારે. અને અત્યારે ઘઉં નાખ્યા છે, ઓલા ઉપર પડ્યા હતા એ ડેલામાં નાખ્યા હતા તપોવા, તો એ લેવા છે ને એ ચારીને હવે મૂકી દેવા છે, કેમકે વરસાદનું કાંઈ નક્કી ન કહેવાય. હજી આગાહી હતી નોરતામાં તો આવે તો કાંઈ નક્કી ન કહેવાય, એટલે ઓલી વખતે પલળી ગયા હતા એવું ન થાય, એટલે પાછા આપણે ચારીને ભરીને મૂકી દઈએ. એટલે હવે શિયાળો આવે ને ઘઉં નીકળે, બીજા શિયાળો પૂરો થતાં ત્યાં આપણા આ ઘઉં પૂરા થઈ જાય. તો ગાઈસ અત્યારે 7 વાગી ગયા છે અને રસોઈ બની ગઈ છે. બપોરે ગવારનું બનાવ્યું હતું, વાડામાંથી ગવારના ચોરા બે ઉતાર્યા હતા, બપોરે ગવારનું બનાવ્યું હતું અને અત્યારે ચોરાનું શાક બનાવ્યું. તો બે શાક બનાવ્યા, એક ચોરા ટમેટાનું ને એક ચોરા ડુંગળીનું, કેમકે ભાવેશભાઈને ડુંગળીવાળું ઓછું ભાવે, એટલે એની માટે પૂજાએ બનાવ્યું ટમેટું નાખીને ચોરાના બીનું અને અમે બનાવ્યું ડુંગળીવાળું. તો રસોઈ બની ગઈ છે અને આજ તો કંઈ ક્યાંય જવાનો પ્લાન નથી, કેમકે બધા થાકી ગયા છે સવારના. સવારમાં વહેલા બધા કામ કરવા 9 વાગ્યામાં વયા ગયા હતા. વાડામાં ટ્રેક્ટર આવ્યું હતું રોટાવેટર, એટલે ત્યારના બધા વાડામાં હતા તો અત્યારે આવ્યાનું. મેં ઘઉં ચાર્યા ને બધું કર્યું તો આજ તો કંઈ ગરબી ક્યાંય જોવા જવાનો કે રમવા જવાનો પ્લાન નથી. તો એવું બધું છે ને, મમ્મીની બધા બાર બેઠા છે ને, રિયલને આજ તો હોમવર્ક છે નહીં, કેમકે એક્ઝામ આવે છે તો રિવિઝન કરાવવાનું છે, એ હમણાં કરાવી લઉં. ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.